નમસ્કાર મિત્રો આજે આપનું સૌનું સ્વાગત છે આજે ફરીથી આપણે એક ટૉપિકને આગળ લઈ આજે આપણે ભૂગોળનો ટોપિક ઇન્ડિયન રિવર સિસ્ટમ એટલે કે ભારતનું જે નદીતંત્ર છે એનો આપણે અભ્યાસ કરીશું આજે આપણે એકચ્યુઅલી ભારતનું નદી તંત્ર છે એને કેવી રીતે એને શીખી શકાય એની આપણે શરૂઆત કરીશું અહીં તમે જોઈ શકો છો મિત્રો મિત્રો ગંગા નદી આ છે યમુના નર્મદા તાપી ગોદાવરી ક્રિષ્ના કાવેરી મહાનદી આ દરેક નદી તંત્રનો આપણે અભ્યાસ કરવાના છે તો આગળ વધીએ મિત્રો એજ્યુફીલ ઓનલાઈન એજ્યુકેશનને આપ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હજુ ન કરી હોય તો આપણે ક્રમશઃ ક્રમ ટુ ક્રમ દરેક ટૉપિકની આપણે ચેનલમાં ચર્ચા કરતા જઈશું તો આપણે આગળ વધીએ કે આ નદી તંત્ર છે ભારતનું તંત્ર એને કેવી રીતે શીખી શકાય તો સૌપ્રથમ એ તમે જુઓ કે ભારતનું નદીતંત્ર છે એને સામાન્ય રીતે બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે એક છે ઉત્તર ભારતનું નદીતંત્ર અને બીજું છે દક્ષિણ ભારતનું નદીતંત્ર ઉત્તર ભારતનું નદીતંત્ર દેટ મીન્સ ઉત્તર ભારતની અંદર તમે જુઓ છો કે એમાં હિમાલયની નદીઓ ઉત્તર ભારતની નદીઓ બારેમાસ નદીઓ અને યુવા અવસ્થાની નદીઓ આ બધી નદીઓ અલગ અલગ નથી પણ ઉત્તર ભારતનું નદીતંત્ર છે એ નદીઓને આ રીતે ઓળખવામાં આવે છે અને હિમાલયની નદીઓ કહેવાય છે અને ઉત્તર ભારતની નદીઓ પણ કહેવાય છે આ નદીઓમાં બારે માસ પાણી રહેતું હોય છે એટલે એને બારે માસ ચાલતી નદીઓ પણ કહેવાય છે અને યુવા અવસ્થાની નદીઓ કારણ કે આ નદીઓની અંદર પુષ્કળ પાણી છે એકદમ ખડખડાટ વહે છે અને પોતાના રસ્તા અથવા માર્ગની અંદર એ કોતરો બનાવે છે તો એને યુવા અવસ્થા સાથે સરખાવી છે મિત્રો યુવા અવસ્થા કેવી હોય છે આપ સૌને ખબર હશે જે મિત્રો યુવા અવસ્થામાં હશે એમને ખબર હશે અને જે લોકોએ નહીં હોય એમને એમને યુવા યુવા અવસ્થા પાર ખબર હશે મિત્રો તો જે અવસ્થાનો એમનેટ હોય છે આ નદીમાં જોવા મળે છે મિત્રો તો એટલે યુવા અવસ્થાની નદીઓ પણ કહેવામાં આવે છે કે એકદમ વણાંક વાકી ચૂકી જાય છે પોતાના રસ્તે અને કોતરો બનાવે છે આગળ વધીએ મિત્રો ઉત્તર ભારતના નદી તંત્રની અંદર ત્રણ નદી તંત્ર છે સિંધુ નદી તંત્ર ગંગા નદી તંત્ર અને બ્રહ્મપુત્ર નદી તંત્ર ક્રમશઃ આપણે ત્રણે ત્રણ નદી તંત્રને ખૂબ સુવ્યવસ્થિત રીતે આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું આગળ જતા સિંધુ નદી તંત્ર ગંગા નદી તંત્ર અને બ્રહ્મપુત્ર તંત્ર ત્યારબાદ જોઈએ દક્ષિણ ભારતનું નદી તંત્ર દક્ષિણ ભારતની નદીઓ છે એને સામાન્ય રીતે દક્ષિણ ભારતની નદીઓ અથવા તો દ્વીપકલ્પીય નદીઓ અથવા ઉચ્ચ પ્રદેશની નદીઓ એમ કહેવામાં આવે છે મિત્રો આ સપોઝ મિત્રો આ ઇન્ડિયા છે તો આ ઈન્ડિયાનો જે છે મિત્રો એ દ્વિપકલ્પીય ભાગ છે આ તો અહીંથી આ દ્વીપકલ્પીય ભાગ છે મિત્રો અહીં ઉપરના ભાગે અહીંથી ઉપરનો ભાગ જમીન છે અને અહીં જે છે એ બધો દરિયો છે મિત્રો એટલે દ્વીપકલ્પીય ભાગ પણ કહેવામાં આવે છે દક્ષિણ ભારતનું જે નદીતંત્ર છે એને પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી નદીઓ અને પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી નદીઓ એ રીતે આપણે વિભાજિત કરી શકીએ છીએ આ છે આ જે છે પૂર્વ છે અને આ જે છે પશ્ચિમ છે તો કેટલીક નદીઓ છે એ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે અને કેટલીક નદીઓ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે તો આ રીતે આપણે એને જોવાનો પ્રયત્ન કરીશું સમય સાથે એ તમે જોઈ શકો છો આ ભારતનું નદીતંત્ર છે જેમાં આ ગંગા જે છે યમુના જે છે આ બધી ઉત્તર ભારતની નદીઓ છે નીચે ગોદાવરી જે ક્રિષ્ણા છે આ બધી નદીઓ જે છે ગોદાવરી ક્રિષ્ના એ બધી બેઓ બંગોલમાં આવીને પોતાનું વહેન ઠાલવે છે એટલે આ જે પશ્ચિમથી પૂર્વ તરફ ચાલતી નદીઓ છે આ નર્મદા છે તાપી છે એ પૂર્વથી પશ્ચિમ તરફ ચાલતી નદીઓ છે દરેક નદી ક્યાંથી નીકળે છે એનું ઉદ્ગમ સ્થાન શું છે એની પેટા નદીઓ એટલે કે સહાયક નદીઓ કઈ છે ક્યાં જઈને પોતાનો કાપ ઠાલવે છે ને ખૂબ ડિટેલમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું નદી તંત્રનો અભ્યાસ કરવો મિત્રો એટલે એવું નહીં કે ખાલી ઉપર ઉપરથી અહીંથી નીકળે છે ને ત્યાંથી પૂરું થઈ જાય છે ને એ રીતે નહીં મિત્રો થાય આપણે એને ખૂબ વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીશું આજે આપણે બેઝિક માહિતી મેળવી ભારતનું નદીતંત્ર જેને બે ભાગમાં વિભાજીત કરી શકાય છે ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ ફરી જિયોગ્રાફીનો લેક્ચર થશે આપણો ત્યારે એ નેક્સ્ટ વિડીયોની અંદર એક સિરીઝ ચાલશે જેના જેમાં આપણે ઉત્તર ભારતની નદી તંત્રની અંદર ગંગા નદી તંત્ર જે છે એને સમજવાનો પ્રયત્ન કરીશું ત્યારબાદ સિંધુ નદી તંત્ર બ્રહ્મપુત્ર નદી તંત્ર એની સહાયક નદીઓ વગેરે ત્યારબાદ આપણે દક્ષિણ ભારતના નદી તંત્ર તરફ પણ આગળ વધીશું સૌને પુનઃ વિનંતી છે કે એજ્યુ ફિલ્ડ ઓનલાઈન એજ્યુકેશન ચેનલને આપ સબસ્ક્રાઈબ કરજો આવનાર સમયમાં આપને ખૂબ જ ઉપયોગી વિડીયો આ ચેનલ પરથી આપણને મળી રહેશે થેન્ક યુ થેન્ક યુ ઓલ